નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડિયો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને શિક્ષક અભિયોગ્યતાને લગતા અગત્યના એવા 20-30 MCQ જે આપની આવનારી ટાટની પરીક્ષા માટે મહત્વના બની રહેશે. તો જોઈએ પ્રશ્ન પહેલો, કે કઈ સમિતિની ભલામણથી સમાજ ઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું? તો એ સમિતિ હતી ઈશ્વરભાઈ પટેલ સમિતિ. પ્રશ્ન બીજો, શિક્ષણને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે? તો એ છે પેસ્ટોલોજી. પ્રશ્ન ત્રીજો, પિયાજેના મતે અનુસાર કઈ અવસ્થામાં બાળકોની શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે? તો એ છે શિશુ અવસ્થામાં. પ્રશ્ન ચોથો, શિશુ અવસ્થા અને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયો મનોવૈજ્ઞાનિક જવાબદાર ગણે છે? તો એ છે સિગમંડ ફ્રોઇડ. પ્રશ્ન પાંચમો, નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય? તો એ છે 6 થી 12 વર્ષ. પ્રશ્ન છઠ્ઠો, નીચેનામાંથી કયા સમયગાળાને તરુણાવસ્થા ગણી શકાય? 12 કે 13 થી 18 થી 19, બરોબર, એટલે 12 થી 18 કે 13 થી 19 એમ. પ્રશ્ન સાત, માનવ પ્રેરણાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તે છે મેસ્લો. પ્રશ્ન આઠ, બુદ્ધિમાપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? તે છે આલ્ફ્રેડ બિન અને સાયમને. પ્રશ્ન નવ, ડૉક્ટર આલ્ફ્રેડ બિન અને સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો, શરૂઆત કરી હતી? તો ઈસવીસન 1905. પ્રશ્ન દસ, બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું હતું? તો એ ટર્મને. પ્રશ્ન અગિયાર, અતિ ઉત્તમ બુદ્ધિ ધરાવતા બાળકને, જે વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે, બાળક નહીં પણ કોઈ પણ વ્યક્તિ હોય એનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 140 થી વધારે હોય, અતિ ઉત્તમ બુદ્ધિ કહેવાય છે. પ્રશ્ન બાર, અંગ્રેજી ભાષામાં પ્રમાણિત કરેલી શાસ્ત્રીય રીતે રચાયેલી સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઈ છે? એ છે સ્ટેનફોર્ડ બિનની, એને અંગ્રેજી ભાષામાં પ્રમાણિત કરેલ છે. પ્રશ્ન તેર, 120 થી 129 બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા કઈ હશે? તો એ છે અતિ વિશેષ બુદ્ધિ. પ્રશ્ન ચૌદ, સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય? તો એ છે 90 થી 109 જેટલો. 15મો પ્રશ્ન, મંદ બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિની બુદ્ધિઆંક કેટલો છે? તો 60 થી 69 જેટલી, એ મંદ બુદ્ધિ ધરાવતા વ્યક્તિની બુદ્ધિઆંક છે. ડૉક્ટર શુક્લ, ડૉક્ટર શાહ અને ડૉક્ટર કામટીએ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી? તો એ વ્યક્તિગત કસોટી બધી. પ્રશ્ન 17, દેસાઈ વટ અને દવે જ્યોતિ રચિત કસોટી કયા પ્રકારની કસોટીઓ છે? તો એ છે સામૂહિક કસોટી. આ લોકો ભેગા મળી જે કસોટીઓ કરી હતી એ પ્રકારની કસોટી છે સામૂહિક કસોટી. પ્રશ્ન 18, ડૉક્ટર કેજી દેસાઈ અને એજે જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટી કયા પ્રકારની છે? તો એ છે શાબ્દિક કસોટી. પ્રશ્ન 19, વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી હતી? તો એ છે ઓસબર્ને. પ્રશ્ન 20, રસમાપન માટે તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય છે? એને રસ સંશોધનિકા કહેવાય છે. પ્રશ્ન 21, રસમાપન માટે તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય છે? તેને પણ એમ કહે છે સંશોધનિકા. બે અલગ અલગ પ્રશ્નો પૂછી રીતે છે. પ્રશ્ન 22, ગિલફ્રેડ રસના કુલ કેટલા ક્ષેત્રો બતાવે છે? તો 28 ક્ષેત્રો બતાવે છે. પ્રશ્ન 23, કયા મનોવૈજ્ઞાનિકે વ્યૂહાત્મક આકૃતિ વડે ધ્યાન વિલોચનનો પ્રયોગ કર્યો હતો? તે છે ગ્લેન. પ્રશ્ન 24, ધ્યાન વિસ્તારનું માપન કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો છે ટેચિટોસ્કોપ. પ્રશ્ન 25, ધ્યાન વિસ્તાર માટેનો સૌપ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિક કરેલો હતો? તો છે વિલિયમ હેમિલ્ટન. પ્રશ્ન 26, ઉપનિષદ પરંપરા સેના પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો? તો એ છે અધ્યયન ઉપર.
પ્રશ્ન 27. કોહલર, કોફકા અને વર્ધેમર નામના વૈજ્ઞાનિકો કયા વિચારધારા ધરાવતા હતા? તો એ ધરાવતા હતા ગેસ્ટાલ્ટવાદી. પ્રશ્ન 28. આંતરસૂઝ દ્વારા અધ્યયનના પ્રણેતા કયા વૈજ્ઞાનિકો હતા? તો હતા કોહલર, કોફકા અને વર્ધેમર. પ્રશ્ન 29. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં કોહલરે કેના પર પ્રયોગ કર્યો હતો? તે કર્યો હતો સુલતાન નામના ચિમ્પાન્જી પર. પ્રશ્ન 29. પોતાના વિશિષ્ટ ગુણોની ઓળખ, પોતાની ઓળખ અંગેની માન્યતા, વિચારો, લાગણીઓના સમૂહને શું કહેવામાં છે? એને સ્વખ્યાલ કહેવામાં છે, પોતાનો ખ્યાલ. પ્રશ્ન 30. પોતાને સોંપાયેલ નિર્ધારિત કાર્યો પ્રત્યે બેદરકાર રહેવું એ શિક્ષકનું કેવું પાસું છે? એ નબળું પાસું છે એમનું. તો આ હતા આપણી પરીક્ષા માટે અગત્યના એવા 30 MCQ નો પાર્ટ 2. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.